હલો બાળકો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? હું ને ગાંધી નીતા ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે કી વાળો કોકો છે એ લીધો છે, તો આપણે આ કી વાળો કોકો લખશું અને બોલતા જાશું અને વાંચશું. એટલે આપણે પહેલા બધા કક્કામાં કક્કાની એક વાર લાઈન ગૂંટવાની, નીચે બે વાર લખવાની. જો કી, ખી, ગી, ઘી, ચી, છી, જી, ઝી, ટી, ઠી, ડી. જી બીજી લાઈન છે ઢી તી. ઢી, ણી, તી, થી, દી, ઘી, ની, પી, ફી, બી, બી. પછી છે મી, ઈ, રી, લી, વી, સી, શી, શી, ઈ, અળી. શ અને જ્ઞ આવ્યા. આ રીતે કી વાળો કોકો કહેવાય. કયો કહેવાય? આ કી વાળો કોકો. હવે આ પેજ નંબર 16, આપણે પેજ નંબર 17માં શબ્દો આપેલા છે એ પણ આજે કરશું સાથે સાથે. તો જો અહીંયા શેનું ચિત્ર છે? તો કે કીડી, કીડી લખવાનું. જે અહીંયા શેનું છે? તો કે બિલાડી. પછી અહીંયા શેનું છે ચિત્ર? તો કે સમડીનું. તો કે સમડી. પછી આ શું છે? તો કે મગફળી, મગફળી. પછી અહીંયા છે ભમરી, તો શું લખવાનું? ભમરી. આ શેનું છે? પિચકારીનું, પિચકારી. બરાબર. એની નીચે આવે છે માછલી છે, જો તો લખવાનું માછલી. ને અહીંયા છે માટલી, તો કે માટલી. આ રીતે આડો અને ઊભો ખાના તમારે શબ્દ ચિત્ર ઉપરથી લખવાના. પછી જો ર કાબી, એ નીચે ચિત્ર આપેલું છે. ઉપર જો તમે રમતા હો છો ને ફરકડી કહેવાય એને, એવું તમે એને લખવાનું ફરકડી. પછી અહીંયા જો ગણની, ગરણી. અહીંયા ચિત્ર છે ગરણીનું, અને અહીંયા જો ગેસ છે એને સગડી, તો એ લખવાનું સગડી. પછી ચિત્ર જોઈને શબ્દ બનાવવાના છે. શેનું ચિત્ર છે? તો કે મરઘીનું. અહીં લખવાનું મરઘી. પછી જો અહીંયા તમે રાખડીનું ચિત્ર આપેલું છે, તો અહીં લખવાનું રાખડી. પછી જો બકરીનું ચિત્ર આપેલું છે, શેનું આપેલું છે? બકરીનું. તો લખો બકરી. પછી આપણે ચા શેમાં કરીએ? તો ગાડીએ. તો કીટલીમાં? તો કીટલી. જો અહીંયા લખો કીટલી. બરાબર. પછી શું છે અહીંયા? મધમાખી છે. શું છે? તો કે મધમાખી, 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 એમ લખવાનું. બરાબર. બાજુના ચિત્રમાં જુઓ, સિટીનું ચિત્ર આપેલું છે. શેનું આપેલું છે? સિટીનું. તો તમારે શું લખવાનું એમાં? સિટી. પછી જુઓ થાળી, આપણે જમીએ છીએ થાળીનું ચિત્ર છે, તો લખો થાળી. પછી અહીંયા બારી આપેલી છે, લખો બારી. પછી આ ટપાલીનું ચિત્ર આપેલું છે, ટપાલ દેવા આવે ને, ટપાલી. પછી ત્યાં તમે તો આ તો ખબર જ છે તમને બધાને, લપસ્યું છે ને, લપસ્યા ખાવા જાવ તો શું કહેવાય ને? લપસ્યા. શું કહેવાય? તો લખવાનું, તમે ગાર્ડનમાં જાઓ છો ને બધા. ઓકે. તો આ બધા શબ્દો છે એ તમારે આ રીતે જોઈ અને લખવાના છે અને બનાવવાના શબ્દો. ચિત્ર ઓળખીને ખાના પૂરવાના અને ચિત્ર જોઈને શબ્દ બનાવવાના, કક્કો લખવાનો. અને આમાં લખાઈ જાય તો ખાસ વધારે પ્રેક્ટિસ એ પણ કરવાની કે નોટમાં પણ તમે લખો બાળકો, તો તમને વધારે આવડે. કક્કો છે તો એ કક્કો નોટમાં લખો, બીજી વાર શબ્દ છે તો એ નોટમાં લખો. જે નોટમાં લખી મને ફોટા મોકલજો. બરાબર ને બાળકો? તો આ રીતે તમે કી વાળો કક્કો અને શબ્દ લખજો. થેન્ક યુ.